વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સાત જે છે એનું પ્રથમ જે યુનિટ છે, યુનિટ વન છે, એની એક્ટિવિટી આઠ જોઈશું. એ પહેલા આ યુનિટના આગળના જો વિડીયો તમારે જોવા હોય તો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક્સ મૂકેલી છે, એના પર ક્લિક કરશો તો એના વિડીયો તમને જોવા મળશે. તેમજ અહીંયા રાઇટ સાઈડ પર જે આઈ બટન આવે છે એટલે કે સજેસ્ટિવ વિડીયો, એના પર ક્લિક કરશો તો પણ તમને એના વિડીયો જોવા મળશે. તો ચાલો આપણે એક્ટિવિટી આઠ જોઈએ. તો એમાં છે સ્ટડી ધીઝ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. આ જે મેપ એટલે નકશો છે એનો અભ્યાસ કરવાનો છે, અને રીડ ધ ડાયલોગ્સ બેઝડ ઓન ઇટ, આના બેઝ આધાર પર જે નીચે સંવાદ આપે છે આપણે વાંચવાના છે. તો જોઈએ તો અહીંયા ઓરસંગ રિવર, અહીંયા ઓરસંગ નદી આપેલી છે, અહીંયા ડ્રો કરેલી છે. ત્યારબાદ અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો પહેલી છે કોલેજ. તો કોલેજ છે એની બાજુમાં તાલુકા સ્કૂલ છે, બરાબર છે. એની આગળ જઈએ તો અહીંયા મેઇન રોડ છે, એને મેઇન બજાર રોડ કહેવાય છે. હવે કોલેજની સામે જે રોડની ક્રોસ કરીને હાઈસ્કૂલ આવેલી છે. હવે હાઈસ્કૂલની આગળ જઈએ તો ટુવર્ડ્સ હાંડોડ, હાંડોડ તરફ રોડ જાય છે. ત્યારબાદ થોડા આગળ જઈએ તો એક રસ્તો છે. હવે એની સામે જોઈએ તો બસ સ્ટોપ આવેલું છે. આ બસ સ્ટોપની આગળ જઈએ તો ગર્લ્સ હાઈસ્કૂલ છે, છોકરીઓ માટેની શાળા છે. ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા રોડ છે, રોડની આગળ જોઈએ તો રાના સ્ટ્રીટ એટલે રાના શેરી છે. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસ છે, એની આગળ થોડા જઈએ તો બેંક છે, અને બેંકની આગળ થોડા જઈશું તો ગ્રામ પંચાયત ઓફિસ આવેલી છે, બરાબર છે. હવે મેઇન રોડ પર જઈએ તો આગળ જતા સુથાર સ્ટ્રીટ એટલે સુથાર શેરી આવેલી છે, પછી બેંક સ્ટ્રીટ એટલે બેંકની શેરી આવેલી છે. ત્યારબાદ મેઇન રોડ છે, એની આ બાજુ જઈશું તો અહીંયા અંબાજી ટેમ્પલ છે, અંબાજી ટેમ્પલ છે એટલે કે અંબાજી માતાનું મંદિર આવેલું છે. હવે એની આગળ જઈએ તો એક રોડ છે, એનું નામ એને રોડ મેઇન રોડ છે. મેઇન રોડની બાજુમાં છિપ્પાડ સ્ટ્રીટ એટલે કે છિપ્પાડ શેરી આવેલી છે. હવે એની સામે જ દ્વારકેશ સ્ટ્રીટ એટલે કે દ્વારકેશ શેરી આવેલી છે, બરાબર. હવે આગળ થોડા જઈએ તો અહીંયા મદીના મોસ્ક એટલે કે મદીના દરગાહ આવેલી છે, અને એની આગળ જોઈએ તો ઝવેરી સ્ટ્રીટ એટલે ઝવેરી શેરી આવેલી છે. અને એની આગળ જોઈએ તો ક્લોક ટાવર એટલે કે ઘડિયાળનો ટાવર આવેલો છે. એની આગળ છે લાઇબ્રેરી એટલે પુસ્તકાલય છે, અને એની આગળ પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પીએચસી, બરાબર છે. હવે એની આગળ આપણે અહીંયા જોઈ લઈએ, આ મેઇન રોડ પર આવીએ તો મેઇન રોડ પર અહીંયા આગળ નાગરિક બેંક કોર્નર, નાગરિક બેંકનો ખૂણો આવેલો છે, કોર્નર એટલે. ત્યારબાદ એની એ રોડથી આગળ જોઈએ તો બ્રાહ્મણ સ્ટ્રીટ એટલે બ્રાહ્મણ શેરી આવેલી છે. ત્યારબાદ અહીંયા આપણે આ જોઈએ આ રોડ છે, અને જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જોયું એની આગળ હનુમાન ટેમ્પલ, હનુમાનજીનું મંદિર આવેલું છે. હવે એની આગળ જઈશું તો તાલુકા પંચાયત ઓફિસ આવેલી છે, એના થોડાક આગળ જઈશું તો પોલીસ સ્ટેશન આવેલું છે, એની થોડીક નજીકમાં હુસેન મોસ્ક એટલે હુસેનની દરગાહ આવેલી છે, બરાબર છે. તો આ નકશામાં આ રીતનું આપણે એનો અભ્યાસ કરી લીધો. હવે જો અહીંયા આગળ એન એટલે નોર્થ, એસ એટલે સાઉથ, ડબલ્યુ એટલે વેસ્ટ, ઈ એટલે ઈસ્ટ, આ રીતના એના ડિરેક્શન પણ આપેલા છે, બરાબર છે. આપણે નકશાને અહીંયા સમજી લીધું. હવે એના પર બેઝડ જે ડાયલોગ્સ છે આપણે જોઈએ તો રોહન સેઝ હેલો જાવેદ, નમસ્કાર જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, હું અત્યારે બસ સ્ટોપ પર છું. વેર આર યુ, તું ક્યાં છે? જાવેદ સેઝ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું અત્યારે પોસ્ટ ઓફિસ પર છું. રોહન સેઝ હાઉ કેન આઈ રીચ દેર, હું ત્યાં કેવી રીતના પહોંચી શકું? જાવેદ સેઝ ફર્સ્ટ ઓફ ઓલ, પહેલાં તો કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, પહેલાં તો બસ સ્ટોપની બહાર આવી જા. Then turn left. શું કરવાનું છે? Turn left એટલે ડાબી બાજુ વળવાનું છે. And walk along the main bazaar road. અને પછી main bazaar road છે એના પર ચાલવાનું છે. Rohan says, Javed, now I am on the bazaar road. Javed, હવે હું અત્યારે બજાર રોડ પર છું. And I see the signboard of Rana Street. જે રાના શેરીનું જે signboard છે હું જોઈ શકું છું. Javed says, walk straight અબાઉટ 50 મીટર્સ. હવે જો જાવેદ કહે છે હવે 50 મીટર સ્ટ્રીટ એટલે સીધો ચાલ. દેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ, પછી તને બેંક જે છે, બેંક સ્ટ્રીટ, બેંક શેરી છે એનું તને સાઇનબોર્ડ જોવા મળશે. ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર, ત્યાંથી ડાબી બાજુ વળી જશે. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ, અને તને ત્યાં પોસ્ટ ઓફિસ જોવા મળશે. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી રોહન સેઝ હાય જાવેદ, રોહન કહે છે હાય જાવેદ, બરાબર છે. તો અહીંયા આપણે આ નકશો જોયો, અને
ડાયલોગ્સ એના બેઝ પરનો જે ડાયલોગ હતો એ જોઈ લીધો. હવે એના પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ તો અહીંયા છે બી એક્ટિવિટી, ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન ઓર સિટી. બરાબર છે, તો તમારે અહીંયા ડ્રો કરવાનું છે, મેપ નકશો દોરો દોરવાનો છે તમારા વિલેજ એટલે ગામનો, અથવા તો એરિયા તમારા વિસ્તારનો, અથવા તો ટાઉન એટલે નગરનો, અથવા તો સિટી અથવા શહેરનો. બરાબર છે, આમાંથી કોઈ પણ તમે નકશો દોરી શકો છો. તો અહીંયા મેં મારી રીતના ઉદાહરણ તરીકે દોર્યો છે નકશો. બરાબર છે, આ રીતના તમે તમારા વિસ્તારનો અથવા તમારા વિલેજનો નકશો દોરી શકો છો. તો અહીંયા મેં બતાવ્યું છે સ્કૂલ, અહીંયા છે ગ્રામ પંચાયત, એની બાજુમાં રોડ છે, અહીંયા મેઇન રોડ આપ્યો છે, એમાં એની બાજુમાં અહીંયા જે રોડ છે એની બાજુમાં પીએચસી છે એ પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, અને અહીંયા રોડ છે, રોડની બાજુમાં પોસ્ટ ઓફિસ છે, અને પોસ્ટ ઓફિસની બાજુમાં બેંક છે, અને અહીંયા આગળ રોડ આવેલો છે. અહીંયા મેઇન રોડ છે, મેઇન રોડની આ બાજુ જોઈએ તો અહીંયા બસ સ્ટોપ છે, અહીંયા પછી રોડ છે, અહીંયા હાઈસ્કૂલ છે, અને અહીંયા રોડ છે, અને પછી ટેમ્પલ છે, અને બીજો રોડ છે. બરાબર છે, આ રીતનો આપણે નકશો છે. તો હવે એક્ટિવિટી સી જોઈએ. તો જો તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે, તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારમાં 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપ. તો આપણે પેલું જોઈએ, અમે ઓલરેડી ટાઈપ કર્યું છે. હેલો, આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? હું, હેલો નમસ્તે, હું અત્યારે બસ સ્ટોપ પર છું. વેર આર યુ? તું ક્યાં છે? યુ, આઈ એમ એટ ધ બેંક, હું બેંક પર છું. રાજ સેઝ, હાઉ કેન આઈ રીચ દેર? રાજ કે છે, હું ત્યાં કેવી રીતના પહોંચી શકું અથવા આવી શકું? તો તમે એને ડિરેક્શન આપશો, સૂચના આપશો કે કઈ કઈ રીતના આવવાનું છે, એને તમારે સજેશન સૂચના આપવાની છે. યુ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ, પહેલાં તો બસ સ્ટોપની બહાર આવી જા. ધેન વોક અલોંગ ધ મેઇન રોડ ઓન ધ લેફ્ટ સાઈડ, અને જે મેઇન રોડ છે એની ડાબી બાજુ ચાલ. યુ વિલ સી ગ્રામ પંચાયત, તને ત્યાં ગ્રામ પંચાયત જોવા મળશે. ધેન ગો અહેડ 20 મીટર્સ, અને ત્યાંથી 20 મીટર આગળ ચાલ. યુ વિલ સી પીએચસી, પીએચસી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ત્યાં ત્યાં જોવા મળશે. એટલે 20 મીટર આગળ ચાલીશ તો તને ત્યાં પીએચસી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જોવા મળશે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોવા મળશે. ધેન ગો સ્ટ્રેટ, પછી તું સીધો આગળ જા. ધેન યુ વિલ સી પોસ્ટ ઓફિસ ઓન ધ લેફ્ટ સાઈડ, અને તું ત્યાંથી આગળ જઈશ તો તને પોસ્ટ ઓફિસ જોવા મળશે ડાબી બાજુ. એન્ડ ગો અહેડ ફ્યુ સ્ટેપ્સ, અને ત્યાંથી થોડા સ્ટેપ થોડા કદમ આગળ જજે. એન્ડ યુ વિલ સી બેંક, અને તને ત્યાં બેંક જોવા મળશે. રાજ સીઝ થેન્ક્સ, રાજ એનો આભાર વ્યક્ત કરે છે. બરાબર છે, તો આ રીતના આપણે અહીંયા આગળ જે નકશો ડ્રો કરીને પછી એના મિત્ર માટેના એને બતાવવાનું છે કે કઈ થઈને 3 સ્થળની મુલાકાત કરી શકે, એ રીતના આપણે એને સૂચના આપવાની છે મોબાઈલ પર. બરાબર છે, એ એક્ટિવિટી પણ આપણે અહીંયા જોઈ લીધી. મિત્રો, તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના જે વિડીયોઝ છે એના નોટિફિકેશન તમને મળતા રહે.